આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સિનોર તાલુકાના મોટા ફફળિયા સીએ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સુરક્ષા સેતુ સોસાયટી કાર્યક્રમ અંતર્ગત ગજાનન મેગા રક્ત તુલા કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં જ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. સિનોર પોલીસ, હોમગાર્ડ, જીઆરડીના જવાનો, પત્રકારો અને ગણેશ મંડળના આયોજકો દ્વારા જ મોટી માત્રામાં રક્તદાન કરી ગણેશ ઉત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક રોહન આનંદ, નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલ, કચ્છ પ્રાંત અધિકારી આશીષ માત્રા દ્વારા જ નર્મદા નદીમાં આવેલા ગોડાપુરમાં જ વ્યાસબેટ પર ફસાયેલા લોકોને જીવના જોખમે જ રેસ્ક્યુ કરવા માટે જ નર્મદા નદીના ધસમસતા પ્રવાહમાં બોટ લઈને ગયા હોય, ત્યારે જ આ બોટ નર્મદા નદીની વચ્ચે બંધ પડી ગઈ હતી. તેમ છતાં કહી શકાવાય કે શિનોર પીએસઆઈ એચ એઆર મૈડા તેમજ તેઓની સાથે ગયેલા પોલીસ જવાનો તેમજ માછીમારોને પુષ્પમાળા પહેરાવી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગજાનન મેગા રક્ત તુલા કેમ્પ કાર્યક્રમને સફળ બનાવવા સિનિયર પીએસઆઈ એઆર મેડા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા જ ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આપ લોકોને ખ્યાલ હશે કે ટૂંકા સમયમાં આપણા ગણપતિ વિસર્જનનું પણ આયોજન છે અને ઈદ ઉલ મિલાદનું પણ આયોજન છે, જેના અનુસંધાને સિનોર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દ્વારા અને પીએસઆઈ શ્રી દ્વારા ખૂબ જ એક નવતર અભિગમ અને નવતર આયોજન કરીને જેટલા આ વિસ્તારના ગણપતિ મંડળો હતા આ લોકોને ભેગા કરીને અને મોટા ફોફળિયાનો જો ટ્રસ્ટનું હોસ્પિટલ છે એમના સ્ટાફને બ્લડ બેંકને પણ ભેગા કરીને એક ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલ છે, જેમાં આજરોજ અહીંયા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રક્ત તુલા કેમ્પ ગોઠવણ કરવામાં આવેલ છે, જેમાં જેટલા પોલીસ સ્ટાફ છે અને આજુબાજુનો પણ જે પબ્લિકના લોકો છે એ લોકો મળીને બ્લડ ડોનેશન કરીને રક્ત તુલાનું આયોજન કરશે. અને એના માધ્યમથી અમે લોકો બીજા પણ એક મેસેજ કરવા માંગીએ છીએ કે રક્તદાન જીવનદાન છે એ આપ લોકો જાણો છો, બટ આ સિવાય આ આયોજનથી અમે લોકો કોમી એકલાસનો પણ એક ખૂબ જ સરસ દાખલા બેસાડવા માંગીએ છીએ.